નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારું નામ છે પ્રતિક પરમાર આજે હું તમને ધોરણ દસ સામાજિક વિજ્ઞાનમાં પાઠ ત્રણ ભારતનો સાંસ્કૃતિક વારસો શિલ્પ અને સ્થાપત્ય કલા વિશે સમજાવવા માગું છું મિત્રો આપણે અગાઉના વિડીયોની અંદર પાઠ બે જેમાં ભારતનો સાંસ્કૃતિક વારસો હસ્તકલા અને લલિત કલા વિશેનો અભ્યાસ કર્યો હવે એના પછીની બીજી બે કલાનો સમાવેશ થાય છે જેમાં શિલ્પકલા અને સ્થાપત્ય કલા આજે હું તમને શિલ્પકલા વિશે સમજૂતી આપવા જઈ રહ્યો છું મિત્ર શિલ્પકલા એટલે એવી કલા કે જેવી રીતે સાંસ્કૃતિક વારસાની અંદર માનવે જ્યારે પોતાની જાતે બુદ્ધિ અને કલા કૌશલ્ય દ્વારા જે પણ સર્જન કર્યું હતું સેમ એવું જ છે કે શિલ્પમાં પણ માનવે પોતાની બુદ્ધિ કલા અને કૌશલ્ય દ્વારા છીણી અને હથોડી વડે લાકડા ઉપર પથ્થર ઉપર બરાબર દિવાલો ઉપર જે કોતરણી કામ કરેલું છે એને શિલ્પકલા તરીકે ઓળખવામાં આવેલું છે આ સ્થાપત્ય કલા વિશે મિત્રો ટૂંકમાં કહું તો સ્થાપત્ય એટલે એવું છે કે જે હિન્દુ ધર્મમાં વાસ્તુ શબ્દ પરથી આ સ્થાપત્ય કલાનો જે વિસ્તાર છે અને વિચાર છે એ પ્રગટ થયેલો જોવા મળે છે તો મિત્રો આજે શિલ્પકલા અને સ્થાપત્ય કલાની અંદર કઈ કઈ બાબતોનો સમાવેશ થાય તો એમાં શિલ્પકલાની વાત કરવામાં આવે તો શરૂઆતના સમયમાં પ્રાચીન સમયમાં આખું નગર આયોજન કેવું હતું તો મિત્રો તેની હું તમને ચર્ચા કરું તો પહેલાંમાં પહેલું તો ત્રણ શાસક વર્ગોનો સમાવેશ કરવામાં આવતો હતો મિત્રો ઊંચ વર્ગ જેને કહેવામાં આવતો એના પહેલો વર્ગ આવે છે એ ઊંચ શાસક વર્ગ ત્યાર પછી બીજો ઊંચ અધિકારીઓનો વર્ગ અને ત્રીજો જે સામાન્ય લોકો છે એમનો વર્ગ એવો ગણવામાં આવતો અને એમાં એવી રીતે આ નગર આયોજનની રચના કરવામાં આવતી કે જે ઊંચ શાસક વર્ગ છે એમને ઊંચા પહાડો ઉપર એમનું જે ઘર હોતું હતું જે બે મજલાવાળું એટલે કે બે માળવાળું અને પાંચથી સાત ઓરડાવાળું હોતું હતું જે સૌથી ઉપરના વિસ્તારો પર જેથી કરીને પૂર આવે અથવા સુનામી આવે તો કોઈપણ પ્રકારની તકલીફ એ ઊંચ શાસક વર્ગને થતી નહીં ત્યાર પછી જે ઊંચ અધિકારી વર્ગ છે તેમનું જે ઉચ્ચ શાસક વર્ગ છે એમનાથી થોડા નીચાણ વિસ્તારોમાં એટલે કે એમનાથી થોડું નીચે એ મધ્યમાં એ ઉચ્ચ અધિકારીઓના વર્ગોનો એટલે કે એમના રહેઠાંની વ્યવસ્થા કરવામાં આવતી સામાન્ય રીતે એમના જે મકાનો છે એ પણ ત્રણથી ચાર ઓરડાવાળા બાંધવામાં આવતા અને મિત્રો છેલ્લો વર્ગ છે એ છે સામાન્ય વર્ગ જેમના મકાનો એ સામાન્ય ઈંટ અને રેતીના બનાવેલા જોવા મળે છે જે બિલકુલ નદી છે સમુદ્ર છે એની બિલકુલ નજીકમાં જેથી કરીને પૂર આવે તો સૌથી વધારે તકલીફ એ આ સામાન્ય વર્ગને થતી તો આ રીતની વ્યવસ્થા એ પ્રાચીન સમયના નગર આયોજનમાં કરવામાં આવતી હતી પહેલી જ બાબત આવે છે મિત્રો કે મોહનજો દડો તો મોહંજો દડો વિશે હું તમને ટૂંકમાં માહિતી આપું તો મોહનજો દડો એટલે એને મુએલાઓનો ટેકરો તરીકે ઓળખવામાં આવે છે સામાન્ય રીતે જેટલા પણ વ્યક્તિઓ પ્રાચીન સમયમાં મૃત્યુ પામ્યા હતા એ બધાની કબર તરીકે એટલે કે મોહિલાઓના ટેકરા તરીકે એને ઓળખવામાં આવે છે ઈસવીસન ઓગણીસો ને બાવીસની વાત કરવામાં આવે તો સર જોન માર્શલ અને કર્નલ મેકેના વડપણ હેઠળ જે દયારામ સહાની છે અને રખાલદાસ બેનરજી છે એમના વડપણ નીચે આ પાકિસ્તાનના લારખાના જિલ્લા પાસે આ મોહનજો દડો એટલે કે પ્રાપ્ત થયેલો જોવા મળે છે હવે એ સમયની અંદર નગર આયોજન કેવું હતું તો નગર આયોજનની વાત કરવામાં આવે તો પહેલું કે એ લોકોની નગર રચના તો મેં તમને અગાઉ જ વાત કરી કે ત્રણ વર્ગની સમાવેશ કરવામાં આવતો હતો જે શાસક વર્ગ છે ઉચ્ચ શાસક વર્ગ ઉચ્ચ અધિકારી વર્ગ અને ત્યાર પછી સામાન્ય લોકો સામાન્ય રીતે ઊંચ શાસક વર્ગ છે એમના જે મકાનો છે એ બે થી ત્રણ મજલાવાળા અને પાંચથી સાત ઓડાવાળા મકાનો હતા જ્યારે સામાન્ય વર્ગના જેટલા પણ મકાનો છે એ સામાન્ય ઈંટ રેતીમાંથી બનાવેલા જોવા મળે છે જેનું પૂરતું બાંધકામ પણ થયેલું નહોતું એ આ પહેલી નગર રચનાની વાત છે બીજી વસ્તુ આ નગર રચના એટલે નગરનું બાંધકામ સિવાય બીજી બાબત આવે છે ત્યાંના રસ્તાઓ મિત્રો રસ્તાઓની પણ ખાસિયત છે કે રસ્તાઓ છે એ હંમેશા કાઠ ખૂણે છેદતા હતા એટલે તમે ગમે તે બાજુથી નીકળવું હોય તો પણ તમારાથી નીકળી શકાતું અને આ જે રાજમહેલોના જે રસ્તાઓ છે એ હંમેશા રાજમાર્ગો ઉપર નીકળતા એટલે જે વ્યક્તિ અંદર આવી પણ શકે છે અને ડાયરેક્ટ બહાર પણ જઈ શકે છે એવી વ્યવસ્થા એ સમયે હાલના સમય કરતાં પણ સારી એવી વ્યવસ્થા એ સમયે જોવા મળે છે પુરાવા મળેલા છે તેના આધારે આપણે એવું પણ કહી શકીએ છીએ મિત્રો કે એ સમયે જે થાંભલા છે વીજળીના થાંભલા છે એટલે એક લાઇટ મૂકી અને થાંભલો ઊભો કરવાની વ્યવસ્થા પણ જોવા મળે છે મિત્રો તો આવી વ્યવસ્થા એમના રસ્તાઓની પણ થતી હતી ત્રીજી બાબત આવે છે જાહેર સ્નાનાગર જેને આપણે હાલમાં બાથરૂમ તરીકે ઓળખીએ છીએ તો મિત્રો એ સમયે પણ નહાવાની વ્યવસ્થા એમના સમયની અંદર થયેલી જોવા મળે છે સાથે સાથે મહત્વની બાબત કે ગરમ પાણીની અને ઠંડા પાણીની પણ વ્યવસ્થા કરવામાં આવેલી છે અને જે ગંદુ પાણી છે એ ગંદુ પાણીના નિકાલ માટેની પણ વ્યવસ્થા એ સમયે થયેલી જોવા મળે છે આટલી સુંદર વ્યવસ્થા એમના જાહેર સ્થાના ઘરમાં પણ થયેલી જોવા મળે છે ત્યાર પછી આવે છે મિત્રો ગટર યોજના તો ગટર યોજનાની વાત કરું તો ગટર યોજનાની અંદર એ સમયે જે કૂવાઓ છે કુવાઓની રચના કરેલી છે સાથે સાથે જે પાણી ભરાઈ જાય છે તો એ પાણી ભરાયા પછી એના નિકાલ માટેની પણ વ્યવસ્થા એ પ્રાચીન સમયના નગર આયોજનમાં થયેલી જોવા મળે છે ગંદુ પાણી કાઢવાનો નિકાલ ત્યાર પછી ચોખ્ખું પાણીને શાની અંદર એકત્રિત કરવું એ બધી જ વ્યવસ્થા એ સમયે જોવા મળે છે અને પાંચમી બાબત એની એવી છે મિત્રો કે પહેલી બાબત કઈ નગર રચના બીજી બાબત આવે છે રસ્તાઓ ત્રીજી બાબતની વાત કરી જાહેર સ્નાનગર ચોથી બાબત આવી ગટ્ટર યોજના અને પાંચમી યોજના આવે છે મિત્રો કે એ સમયના જાહેર મકાનો તો મિત્રો મકાનોની વાત કરવામાં આવે તો મકાનોની અંદર એમણે જે કોઠાર ભરવાની વ્યવસ્થા કરવામાં આવેલી છે સાથે સાથે જે સેનાપતિઓ છે જે સૈનિકો છે એમના જે શસ્ત્રો છે એમના રાખવા માટેની વ્યવસ્થા છે ત્યાર પછી જુદા જુદા કોઠાર પંચ અને આ ઉપરાંત જે રસોઈને લગતા સામાન રાખવાની છે એ બધી જ વ્યવસ્થા એ મકાનોની અંદર થયેલી જોવા મળે છે અને સૈનિકોની બેરક એટલે કે મા માત્ર ને માત્ર સૈનિકો રહી શકે એક મોટા ઓરડામાં એની વ્યવસ્થા પણ એ મોહનજદળોના સમયમાં થયેલી જોવા મળે છે તો મિત્રો આ છે આ ભારતીય નગર આયોજન જેને પ્રાચીન નગર આયોજન તરીકે ઓળખવામાં આવે છે આ પાંચ બાબતોનો સમાવેશ થાય છે બોર્ડની પરીક્ષામાં પણ આ પ્રશ્ન પૂછાઈ શકે છે બીજી બાબત આવે છે મિત્રો કે ધોળાવીરા ધોળાવીરાની વાત કરવામાં આવે તો કચ્છના ખદીરબેટ તાલુકામાંથી બરાબર બે કિલોમીટર દૂર આ જે ધોળાવીરા છે એના અવશેષો ખદીરબેટ પાસેથી આપણને એના અવશેષો પ્રાપ્ત થયેલા છે એની વિશેષતાની વાત કરું તો મોટા ભાગના જેના અવશેષો પ્રાપ્ત થયા છે એમાં એના દિવાલોના સફેદ રંગ ઉપરથી આપણે એવું તાજુબ કાઢી શકીએ છીએ કે એ સમયની દિવાલો અને ઈંટોની બનેલી છે અને એમને સફેદ રંગ પણ કરેલો છે અને હાલમાં આપણી પાસે જે પાણી આવે છે એ પાણી ગળાઈને આવી શકે એની વ્યવસ્થા હાલમાં થયેલી છે પણ એટલું શુદ્ધ પીવાનું પાણી કઈ રીતે શુદ્ધ થઈને ગળાઈને આવે એ વ્યવસ્થા ધોળાવીરાના સમયમાં થયેલી જોવા મળે છે તો મિત્રો આ થઈ ધોળાવીરાની વાત ટૂંકમાં ત્રીજી બાબત આવે છે હડપ્પા તો હડપ્પાની વાત કરવામાં આવે તો સર જોન માર્શલ અને કર્નલ મેકેના વડપણ નીચે ઈસવીસન ઓગણીસો ને એકવીસમાં દયારામ સહાનીએ પંજાબના મોન્ટેકોમરી જિલ્લામાં આ હડપ્પા એટલે કે હડપ્પિયન સંસ્કૃતિના અવશેષો આપણને પ્રાપ્ત થયેલા જોવા મળે છે અને મોટાભાગે સપ્ત સિંધુની આસપાસ આ જે પ્રાચીન સ્મારકો છે એ મળી આવેલા હોવાથી એને હડપ્પિયન સંસ્કૃતિની સાથે સાથે સિંધુ સંસ્કૃતિ તરીકે પણ ઓળખવામાં આવે છે અને આ ઉપરાંત એમાં મોટા ભાગના જે તામ્ર અને પાષાણ યુગના જે હથિયારો છે ધાતુના હથિયારો છે તાંબાના હથિયારો છે પથ્થરો છે અને એમાંથી જુદા જુદા જે હથિયારો બનાવેલા આપણને જોવા મળે છે તેના ઉપરથી આપણને એ પણ માનવામાં આવે છે કે એ સમયની સંસ્કૃતિને તામ્ર પાષાણ યુગની સંસ્કૃતિ તરીકે પણ ઓળખવામાં આવે છે પંજાબ ઉપરાંત ગુજરાતના ધોળાવીરા કચ્છ વગેરે પાસેથી પણ આપણને આ હડપ્પા સંસ્કૃતિના અવશેષો આપણને પ્રાપ્ત થયેલા જોવા મળે છે તો મિત્રો મોહંજોદળોની વાત થઈ ધોળાવીરાની વાત થઈ હડપ્પાની વાત થઈ અને ચોથી અને સૌથી અગત્યની બાબત આ શિલ્પકલાની અંદર એ લોથલની વાત આવે છે આ સ્થાપત્ય કલા લોથલની અંદર મિત્રો ખંભાતના અખાતથી અઢાર કિલોમીટર દૂર આવેલું એ આ લોથલ છે બીજી અગત્યની બાબત મિત્રો એવી છે કે લોથલ એ ડોખિયાળ એટલે કે વાહણમાં ધ વાહણને જે લંગારવામાં આવે છે જે ધક્કો મારવામાં આવે છે એનો એનો ઉપયોગ કરવામાં આવતો હતો એ લોથલ કઈ જગ્યાએ આવેલું છે તો મિત્રો અમદાવાદના ધોળકા તાલુકામાં ધોળકા તાલુકામાં એ આવેલું છે અને ઉપરાંત આ લોથલની મુખ્ય વિશેષતા શું છે તો મુખ્ય વિશેષતાની અંદર મિત્રો એમ કહી શકાય છે કે જે પ્રાચીન સમયની અંદર વસ્તુને લાવવા અને લઈ જવા માટે એટલે કે આયાત કરવા માટે અને નિકાસ કરવા માટે આ હડપ્પા લોથલની એનો ઉપયોગ કરવામાં આવતો હતો અને જેમાં વહાણ જેને ડોકિયાળ એટલે કે ધક્કો લંગારવામાં આવતો હતો અને એક ધક્કા સાથે એ આયાત અને નિકાસ કરવામાં આવતી હતી એટલે મિત્રો આ જે લોથલ છે એ પ્રાચીન સમયનું તો મહત્વનું બંદર હતું જ પણ ભારતના ઇતિહાસમાં આ જે લોથલ છે એ સૌથી અગત્યનું બંદર સાબિત થાય છે જેના દ્વારા આપણે વેપારમાં આયાત અને નિકાસનો સૌથી વધારે ઉપયોગ કરેલો છે તો શિલ્પકલા વિશે ટૂંકમાં માહિતી આપી અને સ્થાપત્ય કલાની કે કઈ કઈ સ્થાપત્યની રચના થયેલી છે તો મિત્રો આપણે જોયું મોહન હડપ્પા લોથલ અને ધોળાવીરા આ ટૂંકમાં આ સ્થાપત્ય કલાની વાત થઈ હવે ફરીના વિડીયોમાં હું તમને શિલ્પકલા વિશે સવિસ્તૃત સમજ આપીશ આશા રાખું છું કે તમને અત્યારે સુધી જે ચર્ચા કરી એમાં તમને ખબર પડી હશે જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો આભાર